नमस्ते विद्यार्थी मित्रों, नवयुग स्कूल द्वारा आयोजित डिजिटल लेक्चर श्रेणी में आप सर्वनु हार्दिक स्वागत करू छू। आज आप चेप्टर 9 जेनु नाम छे मारो मजानो दिवस, ए चेप्टर आज आप सीखवानु छे। तो मारो मजानो दिवस एटले के आपने खबर छे के अठवाडियाना केटला दिवस होय छे, 7। अठवाडियाना 7 दिवस होय छे अने आ दिवस ने शू कहेवाय, वार। तो सौथी पहेलो वार, अठवाडियानो सौथी पहेलो वार कयो छे? तो अहीं लख्युं छे सोमवार, अहीं लख्युं छे अठवाडियुं एनो पहेलो वार सोमवार, अठवाडियानो पहेलो वार कयो छे? सोमवार। त्यार पछी बीजो वार छे मंगळवार, अठवाडियानो बीजो वार कयो छे? मंगळवार। अठवाडियानो ત્રીજો વાર છે બુધવાર, શું છે? અઠવાડિયાનો ત્રીજો વાર બુધવાર। અઠવાડિયાનો ચોથો વાર છે ગુરુવાર, અઠવાડિયાનો ચોથો વાર કયો છે? ગુરુવાર। ત્યાર પછી અઠવાડિયાનો પાંચમો વાર છે શુક્રવાર, અઠવાડિયાનો છઠ્ઠો વાર છે શનિવાર, અને અઠવાડિયાનો છેલ્લો વાર છે રવિવાર। ફરી પાછો અઠવાડિયાનો પહેલો વાર કયો આવશે? સોમવાર। તો પહેલો વાર, બીજો વાર, ત્રીજો વાર, ચોથો વાર, પાંચમો વાર, છઠ્ઠો વાર અને સાતમો વાર। અઠવાડિયાના કેટલા દિવસ હોય છે? 7, બરાબર। સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર। હવે બોર્ડ ઉપર અહીંયા લખ્યું છે નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો સૌથી પહેલાં શું લખ્યું છે? અઠવાડિયાના દિવસો કેટલા? તો આપણે લખીશું 7। અઠવાડિયાના કેટલા દિવસ હોય? 7, બરાબર। ત્યાર પછી છે અઠવાડિયાનો પહેલો વાર કયો? તો આપણે હમણાં જ જોઈ ગયા અઠવાડિયાનો પહેલો વાર છે સોમવાર, તો આપણે લખશું અહીંયા સોમવાર। અઠવાડિયાનો પહેલો વાર કયો આવે? તો કે સોમવાર। ત્યાર પછી અઠવાડિયાનો ચોથો વાર કયો? તો આપણે હમણાં જોઈ ગયા ચોથો વાર કયો આવશે? પહેલો વાર, બીજો વાર, ત્રીજો વાર અને ચોથો વાર। તો કયો વાર આવશે? ગુરુવાર। તો અઠવાડિયાનો ચોથો વાર કયો? ગુરુવાર। આપણે અહીંયા લખીશું ગુરુવાર। ત્યાર પછી છે મંગળવાર પછીનો તરતનો વાર કયો? મંગળવાર પછીનો તરત, બરાબર। તો કયો આવશે? બુધવાર। તો આપણે લખીશું બુધવાર। મંગળવાર પછી કયો વાર આવે? બુધવાર। ત્યાર પછી છે રવિવાર પહેલાંનો તરતનો વાર કયો? રવિવાર પહેલાંનો કીધો છે, તો કયો આવશે? શનિવાર, બરાબર। રવિવાર પહેલાં કયો વાર આવે? શનિવાર। ત્યાર પછી છે સોમવાર અને બુધવારની વચ્ચેનો વાર કયો? સોમવાર અને બુધવારની વચ્ચેનો વાર, તો અહીંયા જુઓ સોમવાર છે, અહીંયા બુધવાર, એની વચ્ચેનો વાર કયો છે? મંગળવાર। તો આપણે અહીંયા લખીશું સોમવાર અને બુધવારની વચ્ચેનો વાર કયો? મંગળવાર। આપણે અહીંયા લખીશું મંગળવાર। ત્યાર પછી આપેલું છે ગુરુવારના બે દિવસ પછી કયો વાર આવે? ગુરુવારના બે દિવસ પછી કીધું છે, તો ગુરુવાર પછી શું આવશે? શુક્રવાર અને શનિવાર। તો બે દિવસ પછી કયો વાર આવશે? રવિવાર। બે દિવસ ગણવાના ગુરુવાર પછી, તો ગુરુવાર પછી શુક્રવાર અને શનિવાર, તો બે દિવસ પછી કયો વાર આવે? રવિવાર। ત્યાર પછી શનિવારના 7 દિવસ પછી કયો વાર આવે? તો શનિવારના 7 દિવસ પછી આપણે ગણવાનું, બરાબર। શનિવાર પછી રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર, 7 દિવસ ગણ્યા, તો શનિવારના 7 દિવસ પછી કયો વાર આવે? શનિવાર, બરાબર। તો આપણે અહીંયા લખીશું શનિવાર। બાળમિત્રો, તો તમારે આજે હોમવર્કમાં આપણે જે અઠવાડિયાના 7 દિવસ એને શું કહેવાય? વાર। તો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર, અઠવાડિયાના 7 દિવસ, અને દિવસને શું કહેવાય? વાર। તો આપણે અઠવાડિયાના વારના નામ વિશે શીખા, અને આ બાજુ લખ્યું છે નીચેના પ્રશ્નોના જવાબ લખો, તો એ પ્રશ્નોના જવાબ અને અઠવાડિયાના 7 દિવસના વારના નામ તમારે હોમવર્કમાં લખવાના છે। જય શ્રી કૃષ્ણ।